સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. 36,000 વર્ષ સુધી દૂર રહેવું પડે અને દૂર ન રહેવું પડે એટલે પેલું શકુનમ એટલે શુકન પણ એક શાસ્ત્ર છે. એ ક્યારેક ફળે ક્યારેક ન ફળે, અને શુકનમાં પણ અનેક પ્રકારના શુકન છે. આપણી ગુજરાતીમાં કહેવત છે, રવિ તાંબુલમ શશિમુખ દર્પણમ મંગલ દાના બુધમ ગુડમ સુર ગુરુ દધિ અસુર ગુરુ રાય ઇતના ભેદ જો નર જાણે પરત લક્ષ્મી જાત ઘર આવે. રવિવારના દિવસે ઉઘરાણી લેવા જતા હોય તો પાન ચાવીને જાવું તાંબુલમ શશિમુખ દર્પણમ, સોમવારે અરીસામાં મુખ જોઈને જાવું, મંગલ ધાના મંગળવારે ધાણા ખાઈને જવા, બુધવારે ગોળ ખાઈને જવું, ગુરુવારે દહીં ખાઈને જવું, સુર ગુરુ દધી આપણે બધા દિવસે દહીં ખાઈને બહાર જઈએ વિદેશ નહીં, ગુરુવારે છે. અસુર ગુરુ રાય, અસુર ગુરુ એટલે શુક્રવાર, શુક્રાચાર્ય અસુરના ગુરુ, એ દિવસે રાય ખાઈને જવાય, શનિવારના દિવસે વાવડિંગ ચાવીને જવાય. ઇતના ભેદ જો નર જાણે પરત લક્ષ્મી જાત ઘર આવે. જ્યોતિષમ, જ્યોતિષ ક્યારેક સફળ થાય ક્યારેક અસફળ થાય, અને ચિકિત્સકમ એટલે ઓપરેશન, ક્યારેક સક્સેસ જાય કરોડો રૂપિયા આપતા પણ ઓપરેશન ક્યારેક અનસક્સેસ જાય. કલો ચતવારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા, ક્યારેક સક્સેસ જાય ક્યારેક અનસક્સેસ જાય. અપશુકનો જોવા મળ્યા છે, અને એ અપશુકનો જોવા મળ્યા એટલે તામ્રને લાગ્યું કંઈક અઘટિત તો થશે. તામ્રએ ત્યાં જઈને હાર્દિક પ્રસ્તાવ મૂક્યો કે તમે મારા સ્વામીના પત્ની બની જાઓ, અને જો બની જશો ને તો મારા સ્વામી તમને પટરાણી બનાવશે, તમારો દીકરો ભાવિ સમ્રાટ બનશે. આવી પ્રાર્થના સાથે દેવીએ કહ્યું કે તારો સ્વામી લાંબો પૂછડા વાળો, મોટા પેટ વાળો, મોટા સિંગડા વાળો, હું એવાને પતિ સ્વીકારું નહીં, હું દેવોની પત્ની બનવા પણ ઈચ્છતી નથી. તામ્ર સામે માતાજીએ ગર્જના કરી, તામ્ર બિડલાખને સમજાવ્યા મહિષાસુરને કે મહિષાસુરજી આ મારી નાખે એવું છે, પણ મહિષાસુર કે નહીં, હવે તો એ સ્ત્રીના હાથે મૃત્યુ થાય તો જ વાત સાચી. એ નિરાધાર એકલી છે, યુદ્ધની તૈયારી થઈ ગઈ, દુર્મક બાષ્પલ યુદ્ધ માટે આવી ગયા, અને યુદ્ધ માટે બાણોની વર્ષા થવા માંડી ગઈ. બાષ્પલે ગદાનો પ્રહાર કર્યો છે, અને એ ત્રિશુળનો વધ લઈ અને હાથમાં ત્રિશુળ લઈને ભગવતી નીકળ્યા છે મધુપાન કરીને. તતો હા હા કૃતમ સર્વે, હાહાકાર થઈ ગયો ને મહિષાસુર ને મારવા માટે. મહિષાસુર પણ આવી ગયો, ને આ તરફ વરુ શિયાળ કૂતરા કાગડા ના ટોળા આવી ગયા. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ ચાલુ થયું, અને એ યુદ્ધ ચાલુ થયું એટલે ભગવતી દોડ્યા છે, ભગવતી ઉપર બાણોનો વરસાદ કર્યો છે, પણ ભગવતી બાણોનો વરસાદ બહાર પાડતી મેઘ ગર્જના સાથે દેવતાઓ જય જય કાર કરવા માંડી ગયા છે. બિડાલ વિટકાક્ષ બધા રાક્ષસો આવી ગયા, તામ્ર આવી ગયો, ચિક્ષુ આવી ગયો, અને એ સમયે ભગવતી હાથમાં ખડગ લઈને નીકળ્યા છે. જે જે રસ્તામાં આવે માતાજી ખડગ મારતા જાય, એક એક ના મસ્તકો કપાતા જાય. સિંહ ઉભો થયો, સિંહ ઉપર ભવાની બેઠા છે, સિંહ દુઃખાય કોપાત દડ 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 આવમાના ભવાની. સિંહ ઉપરથી માતાજીએ કૂદકો લગાવ્યો અને દડ દડ કરતા માતાજી દોડ્યા છે. આમ હાથ રાખ્યો છે અને તલવાર રાખીને જેમ કોઈ બટેટા કે કોઈ તુરિયા કપાઈ જાય ને એમ રાક્ષસોના મસ્તકો કપાતા ગયા છે. દુઃખકારી આપલ દીધી નીચ
તારી હાથ તાલી હિંગલા સુર ને વિષ ભુજાળી ત્રિશુલ ધારી હંસવારી હા હા કારી મારી હંસ સવારી હા કારી આપણી વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વધારે છે તાલીઓના નાદ સાથે સંતોનું સ્વાગત કરે છે આમ તો જોવા જઈએ તો 33 અધ્યાયો છે અને આ 33 અધ્યાયો યુદ્ધના છે એવું યુદ્ધ બતાવ્યું છે ભયંકર કે આનું વર્ણન કરું તો મને એમ છે કે 5:30 વાગ્યા સુધી યુદ્ધ જ હાલે બીજી વાત નહીં પણ મારે આજે યુદ્ધ પણ બતાવવું છે યુદ્ધ કોને કહેવાય માં મહિષાસુર મર્દિની ભગવતી જગદંબા નીકળાવો 18 ભુજા વાળી ને કેવું યુદ્ધ કરે એનું વર્ણન મારે કરવું છે અને દુર્મુખ દોડતો આવ્યો છે સર્પ લઈને આવ્યો છે 5 સર્પ લઈને આવ્યો છે પણ ભગવતીએ એક જ ખડગ સાથે મસ્તક ઉડાડી દુર્મુખ નો મસ્તકો કપાઈ જાય દાનવો બાણો છોડે છે અને જેમ બાણો થી આખું આકાશ છવાઈ ગયું છે જેમ વાદળા સૂર્યની આડા આવી જાય એમ બાણો ની વરસાદ થઈ ગઈ અને ફરતી બાજુ કરોડો બાણ આવી ગયા અને એ બાણ વચ્ચે જેમ સૂર્ય એ વાદળાઓને વિંધીને બહાર નીકળે એમ ભગવતીનો પ્રકાશ બહાર નીકળ્યો છે ભગવતી બહાર નીકળ્યા છે નાચવા માંડ્યું
ભગવતી નો કેવો ઘા હશે કે મસ્તક 24 મિનિટ સુધી આમાં આમ થવા માંડી ગયું અને આ ચિક્ષુર નું મસ્તક કપાઈ ગયું. અસિલો માં બિડલાક્ષ એ બધા તો ભાગી ગયા. આ કોઈ ભગવતી, આ કોઈ કુમારી, આ કોઈ લગ્ન કરવા વાળી સ્ત્રી નહીં, આ તો મહાકાલી છે. ભગવતી દોડ્યા છે. રાક્ષસો હાથ જોડી ગયા, વિનંતી કરવા માંડ્યા. સારથીઓને કહ્યું, ભગવાનજીએ તીર કાઢ્યું અને બાણ ઉપર લગાડ્યું અને જેવું 33 અધ્યાય માં યુદ્ધ છે, આ તો હું બંધ કરી દઈશ હમણાં, કારણ કે યુદ્ધ ની જ વાતો કરી રાખીએ તો ન ચાલે. પણ જેવો જ બાણ ચડાવ્યું અને એ બાણ પહેલું વહેલું અસિલો માને વાગ્યું, ખાલી અસિલો માને નહીં પાછળ રહીના વિડાલાક્ષ ને, એ કારે 5-5 લોકોને ભગવતી એક બાણ છોડી બિંદી નાખે, એ કારે 5-5 ના ભેગા થઈ જાય, ઉડાડી દે ભગવતી. એ વિચારો, એ બાણ કેવું હશે, એની પૂજા કેવી હશે, કે આમ રીતે ધનુષ તાણતા હશે અને પછી છોડતા હશે. 5-5 રાક્ષસોના છાતીઓ બિંદી નાખે અને 1000 ગધેડાનો રથ તૈયાર કર્યો મહિષાસુરે. 1000 ગધેડા હતા મહિષાસુરના રથમાં. 1000 ગધેડાનો રથ લઈને મહિષાસુર આવી ગયો અને મહિષાસુરે ગયું, ધજા, પતાકા, આયુધો, પાડાનું રૂપ લઈને બધા જય જય કાર કરતા આવ્યા. ભગવતી ઉભા રહ્યા છે, જોયું જાતો ચારે તરફ લોહી લુહાણ, લોહી લુહાણ. મહિષાસુર આવ્યો છે ને, જોયું ક્યાં તો એના જેટલા પણ અસિલોમાં તામ્રાક્ષ ચિક્ષુ જેટલા સૈનિકો હતા, કોઈના માથા કપાઈ ગયા, કોઈના હાથ કપાઈ ગયા, કોઈના પગ કપાઈ ગયા. લાશોનો ઢગલો હતો, ની લાશોનો ઢગલો પર્વત જેવડા ઢગલા હતા. આખી રણભૂમિ લોહિયાર હતી. અને આ ભગવતીને જોયા ત્યાં તો એ પણ મુખ ઉપર આખું લાલ તેજ, 18 ભુજા વાળી ભગવતીને જોઈ. અને એટલું બધું સૌંદર્ય, એટલું યુદ્ધ કરવા છતાં પણ સૌંદર્ય માતાજીનું એવું ને એવું, આમણે પ્રાર્થના કરી છે. આવીને કહ્યું કે તમે એટલા બધા શક્તિશાળી છો, મેં શંખનાદ કર્યો છે, આ જગત પરિવર્તનશીલ છે, સંયોગમાં સુખ છે, હજી પણ ઈચ્છા હતી કે હજી પત્ની તરીકે માની જાય, આવી વીરાંગના મારી પત્ની બને. કહ્યું કે મારી પત્ની થા ચતુરતા, વીરતા, રૂપ, વેશ, કુળ, શીલ, ગુણ તારામાં બધા છે ને, મારી પત્ની બનવાના છે. તારી વીરતા પણ ધન્ય છે, એટલા રાક્ષસોને માર નાખ્યા જેની સામે કોઈ જોઈ ન શકે. હજી તો 5 જ છે, આવો બારગામ ના લાગે, એટલે 5:30 કર નાખું. સમજા, ગૌ દોહનમ સીધું યાદ આવી જાય સ્વામીજી, એટલે તમારે જવું એટલે 5:30 જ રોકી દઈશ, એમાં જરાય પણ નહીં. પણ આ યુદ્ધનું વર્ણન જ છે એટલું બધું લાંબુ, કે પૂરું મરી મારે, હજી તો મારે રક્તબીજને મારવો છે, હજી મારે શુંભ નિશુંભને મારવા છે, ચંડ મુંડને મારવા છે, એને ચામુંડા બનાવવા છે, એમને કાલિકા બનાવવા છે. અને રક્તબીજ એટલે એના એક લોહીનું બૂંદ નીચે પડે એટલે એમાંથી 1000 રક્તબીજ ઉત્પન્ન થાય, એને વરદાન હતું. અને ભગવતીએ તેષામ રક્ત પીબંતી, ભગવતી આવ્યા સિંહ ઉપર છે, એવા સિંહ દુત્થાય કોપાત દડ 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 ધાવમાના ભવાની, એ દોડતા હતા સિંહમાંથી ઊભા થઈને ભગવતી, તો દડ 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 એવો અવાજ આવતો હતો, ધાવમાના ભવાની દોડવા વાળા ભવાની, તેષામ
દૈત્યાનામ દિવ્ય શસ્ત્ર, દૈત્યાનામ એ દૈત્યોને દિવ્ય શસ્ત્ર, દિવ્ય શસ્ત્ર દ્વારા જે કાપતા હતા તલવાર લઈને તોષયંતી પિશાચાન પશ્ચાદ હાસ્યમ કરોતિ, અને પછી લોહી પીને હાસ્ય કરે, ખખડખડખડાટ સાંભવીમ નઃ પુનાતુ, એવી સાંભવી ભગવતી લોહી પી જાય ને પછી અટાટ હાસ્ય કરે, એવા રક્ત બીજોને માર્યા છે. પણ વધારે એનું વર્ણન ન કરતા સીધા એ રણભૂમિમાંથી સમજાવવાની બાબતમાં હું તમને લઈ જાઉં. આ બધું જોયું એટલે કહ્યું કે મારી પટરાણી બની જા, તને જીવનમાં સુખ નહીં મેળવે એવું સુખ મળશે. આપણા બધાના ગુણ રૂપ કુલ શીલ બધું એક છે, વીરતા આપણી ચતુરતા. ત્યારે ભગવતી બોલ્યા છે, પરબ્રહ્મ સિવાય મારો બીજો કોઈ પુરુષ જ નથી, પરબ્રહ્મ સિવાય હું કોઈની પત્ની બનું જ નહીં. અને લોખંડથી બંધાયેલા છૂટી શકે પણ સ્ત્રીના સંગથી છૂટી ન શકાય. હજી તું એક સ્ત્રીને અબળા ન માન, હું મહાબળા છું. હજી તને સમજાવું, પાતાળમાં જતો રે જીવતો જોતું હોય તો. સજ્જતોની આને કહ્યું કે સજ્જનોની મિત્રતા સાત શબ્દોથી અને સાત પગલાથી થઈ જાય. સાત સારા શબ્દો બોલો તો સજ્જનો એ મિત્રતા કરી લે, અને સાત પગલા જો તમે આગળ ભરો તો સજ્જનો એ મિત્રતાનો હાથ લંબાવે તું. હું તમારી આગળ પત્ની તરીકેનો હાથ લંબાવું છું, તમે મારી સાથે સારા સંબંધ જોડી લ્યો ને હું તમને જે રાજ્ય જોતું હોય આપીશ. પછી વિચાર, જો ભગવતી કહે કે નહીં, ને ત્યારે એને એક ઉદાહરણ આપ્યું છે. વિચારો, આ બેની ચર્ચામાં પણ દ્રષ્ટાંત આવ્યું છે. કહ્યું કે પછી તમને મંદોદરી જેવો અફસોસ ન થયો, મંદોદરીને જેવો અફસોસ થયો તો. ત્યાં જન્મે જઈ ગયું, એક મિનિટ આ યુદ્ધની વાત કરતા કરતા મંદોદરીને શું અફસોસ થયો તો એ તો મને જણાવો. કહ્યું કે એક પૃથ્વી ઉપર એક સિંહલ કરીને દેશ હતો, અને આ સિંહલ દેશની અંદર અનેક વૃક્ષો હતા, ધન ધાન્યથી ભરેલું હતું. અને આ સિંહલ દેશમાં ચંદ્રસેન નામનો રાજા બહુ સુરવીર રાજા હતો, ધર્માત્મા હતો, બધાનું પાલન પોષણ કરતો, સત્યવાદી હતું, ધનુર્વેદમાં પારંગત હતો. અને એની પત્ની હતી, એનું નામ હતું ગુણવતી. આ ગુણવતી અને ચંદ્રસેન રાજાએ ઘણા બધા વર્ષો સુધી તપસ્યા કરી ભગવતીની, અને એને ત્યાં એક દીકરીનો જન્મ થયો જેનું નામ હતું મંદોદરી. અને મંદોદરીને વર શોધવા માટે વારંવાર પ્રયત્ન કર્યો, વારંવાર દીકરાઓ બતાવે કે આ દેશનો રાજા છે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. એમાં મદ્ર દેશનો રાજા સુધનવા રાજા હતો, એનો પુત્ર હતો કંબુગ્રીવ. કંબુગ્રીવ સાથે બ્રાહ્મણનું માગું આવ્યું, પેલા બ્રાહ્મણો માગા લઈને આવતા. એ બ્રાહ્મણ માગું લઈને આવ્યો કે કંબુગ્રીવ નામનો અમારો રાજકુમાર છે, મદ્ર દેશનો સુધનવા રાજાનો દીકરો છે. માળીઓ ઉભા થાય એટલે મને લાગે કે હવે મને એમ છે કે એક જ સત્રમાં કથા રાખવી જોઈએ. હું તો અહીં બે સત્ર કરીશ, પણ આ બપોર પછી સેટિંગ નથી થતું. બેનો ઉભા થાય ને એટલે હવે 5:30 સુધી કથા કરી, એક પણ બેનો ઉભા ન થતા. આદેશ છે પીઠણમાંનો, એમ સમજી લેવાનું. કામ હોય તો હવે ઉભા ન થતા, અને ઊભું થવું એ છેલ્લે બેસે. વાત છેલ્લેથી કોઈ ઉભા થઈ જાય તો ખ્યાલ ન આવે. તમારે જવું હશે બામણવાડા, તમારે જવું હશે કોઈલાણા, તમારે જવું હશે શીલ. પણ હવે એ સ્વાભાવિક છે. મને પણ કથામાંથી એમ થાય કે તમે ઉભા થાવ તો કંઈક મારી ત્રુટિ છે કથામાં. અહીંયા એ મંદોદરીને કંબુગ્રીવનું માગું આવ્યું. બ્રાહ્મણે કહ્યું કે સારા ગુણવાન, સારામાં સારી સારો રાજાનો દીકરો છે, પણ આને મોટી ફિલોસોફી વાપરી, નહીં મારે લગ્ન નથી કરવા, લગ્ન ન કરાય, મારે તો આ જીવન લગ્ન નહીં કરવું, હું કુમારી વ્રત ધારણ કરીશ અને નિરંતર તપ કરતી રહી. મોક્ષનું સાધન એ તપ જ છે, અને સ્વતંત્રતા હોય તો જ તપ થઈ શકે. અને લગ્ન સમયે તો એક પ્રતિજ્ઞા કરવામાં આવે છે, મને એ પ્રતિજ્ઞા નથી ગમતી. જ્યારે લગ્ન થાય ત્યારે 7 પ્રતિજ્ઞાઓ કન્યા કરે, એમાં એક પ્રતિજ્ઞા કરી કે લગ્ન સમયે હું મારા પતિને મારું સર્વસ્વ સમર્પિત કરું, હું એના આધીન રહીશ, એવી પ્રતિજ્ઞા કરવામાં આવે. એટલે હું કોઈ દિવસ પત્નીને આધીન થઈને, પતિને આધીન થઈને રહીશ નહીં. સ્વાતંત્રેણ ચરિષ્યામિ તપસ્તિવ્રમ સદેવહિ પારતંત્ર્યમ પરમ દુઃખમ માતઃ સંસાર સારે. પારતંત્ર્યમ પરમ દુઃખમ, પારતંત્ર્ય છે ને પરમ દુઃખ છે, એટલે માં સંસાર સાગરમાં હું સ્વાતંત્ર્યને ચરિષ્યામી,
હું સ્વતંત્ર રહેવા માંગુ, મારે કોઈને આધીન થવું નથી, અને અત્યારે હું લગ્ન કરી લઉં ખોટી ખોટી હા પાડવી એ મને ગમે નહીં, હું લગ્ન કરીશ નહીં, સંસારમાં સુખી રહીશ. ઘણા બધા વર્ષો વીતા, ડગલે ને પગલે એ જ્ઞાનની જ વાતો કરે, લગ્ન નથી કરવાને આમ ને તેમ, મારી જેમ વાતો કરે જ્ઞાનની. પણ હવે એ જ્ઞાનની વાતો કરતા કરતા એક દિવસ થયું એવું કે કૌશલ દેશનો રાજા વીરસેન આવ્યો, બગીચામાં એ ફૂલ વીણતા હતા, સીતાજી ને રામની મુલાકાત થઈ એમ, એ મંદોદરી જેમ ફૂલ વીણતા હતા ત્યાં વીરસેન નામનો રાજા આવ્યો કૌશલ દેશનો. એમણે એને જોયા ને કહ્યું કે હું કૌશલ દેશનો રાજકુંવર છું, હું અપરણિત છું, તમારી સાથે લગ્ન કરવા માગું, તમારો મારો સુમેળ સારો છે, તમારા વિચારો પણ સારા છે, મારા વિચારો પણ સારા છે, આપણે લગ્ન કરીએ. તો આ લગ્નની વાત ઘરમાં કરી, ઘરના લોકો કે બહુ સારો છોકરો છે, લગ્ન કરી લે આમ તેમ, પણ આ માયનાની એટલે માયના જ નહીં, કોઈ પણ વાતે માયનાની. અંતે એક દિવસ મંદોદરીની નાની બેન હતી ઇન્દુમતી, ઇન્દુમતી બેનના લગ્ન થઈ ગયા, મોટી બેન બાકી રહી ગઈ, અને એ લગ્નની અંદર સ્વયંવરમાં એક સુંદર એક રાજાને જોયો, અને એ દુષ્ટ રાજા હતો, પણ એને એમ થયું કે આ સારો હશે. નામ હતું ચારુદેષ્ણ, ખાલી દેખાવમાં જ સારો હતો, ચરિત્રનો ભ્રષ્ટ હતો, ચરિત્રહીન હતો, પણ છેલ્લે લગ્ન કરવાનો વિચાર આવ્યો. હવે કહી ન શકે કોઈને, ચંદ્રસેન આ ચારુદેષ્ણ સાથે એને ગુપ્તમાં લગ્ન કરી લીધા, અને લગ્ન થઈ ગયા પછી મૂળ સ્વભાવ પ્રગટ કર્યો ચારુદેષ્ણે. લગ્નમાં પેલા એવું જ થાય, લગ્નના પહેલા વર્ષે વરરાજો બોલે અને વહુ સાંભળે, બીજું વર્ષ થાય એટલે વહુ બોલે ને વરરાજો સાંભળે, પત્ની બોલે અને પતિ સાંભળે, પેલા પતિ બોલતો હોય ની પત્ની હા હાજી 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 જેમ કેસો એમ હા હા, અને પછી બીજું વર્ષ થાય એટલે પત્ની બોલે ને ઓલો કે હા હા તમે જેમ કહો, પછી ત્રીજા વર્ષે બે બોલે ને પાડોશી સાંભળે, આ ત્રીજા વર્ષની પ્રક્રિયા છે. એટલે આ પોતાનો મૂળ સ્વભાવ પ્રગટ કર્યો ચારુદેષ્ણે, બધી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા માંડી ગયો, પોતાની પત્ની પાસે રહે નહીં, ત્યારે એને અફસોસ થયો, અને ત્યારે વીરસેનની નામના આખા રાજ્યમાં બોલતી, ગમે ત્યાં જાવ તો વીરસેનનું નામ બોલાય કે વીરસેન એટલો ધર્મવાદી, એટલો દાનવાદી, બધાને મદદ કરવાવાળો, સારો સ્વભાવવાળો, એના પત્નીને એટલા પ્રેમથી રાખે. ત્યારે મંદોદરીને અફસોસ થયો કે એણે મને સામેથી પ્રસ્તાવ મૂક્યો, મેં વીરસેનને લગ્ન માટે ના પાડી, અને એવો અફસોસ થાય. અને જીવનમાં ક્યારેક ક્યારેક અફસોસ થાય કે આપણે મહા મહેનત કરી હોય, મહા મહેનતથી કોઈને સમજાવે તો એ કોઈ સમજે નહીં, અને મહા મહેનતથી સમજાવે એવું તને અફસોસ ન થાય. દેવી કહે કે હું અરૂપા છું, હું અજન્મા છું, આવી લાલચથી કે ભગવતી કોઈ ઝઘડો કરવાથી યુદ્ધ કરવાથી ભગવતી ન પ્રાપ્ત થાય. ભગવતી પ્રાપ્ત થાય ને, જો ભગવતી મળે તો પ્રેમના તાંતણે મળે, એના માટે પ્રેમ કરવો પડે, બહુ લાંબા ન જાય. કેટલું થાય જરિયાવાડા અહીંથી, કેટલા કિલોમીટર થાય? 5 કિલોમીટર. આ 5 કિલોમીટર જે જરિયાવાડા છે, એક વૈ સુથારનો દીકરો, 12મી અને 13મી સદીની સત્ય ઘટના છે, કે એ સત્ય ઘટનામાં એક વૈ સુથારનો દીકરો ભગવતીને લઈ આવ્યો હતો અહીંયા. આજે પણ જે સાંગાવાડા છે, એ સાંગાવાડા બીજું કોઈ નહીં, ભગવતીને લઈ આવવાનું સ્થાન છે. કારણ કે એ સાંગાવાડાની પાસે રબારીઓના નેસ હતા, 150 જેટલા નેસ હતા રબારીઓના, જેમાં વાઢેર, છેલાણા અને છાયા, એવા વાઢેર છેલાણા નામના ત્યાં રબારીઓ રહેતા, અને એનો મુખ્ય હતો છાંયો વાઢેર. કોઈ આવા સંતો સાધુ આવ્યા અને રબારીના છોકરાઓ રમતા હતા, અને એક છોકરો દોડીને ભાગ્યો અને એ પછડાયો અને મરી ગયો. અને ત્યારે સાધુને વંદન કરીને છાંયો વાઢેરે કહ્યું કે સંતો, તમારા દર્શન કરીને આ છોકરો ભાગે ને મરી જાય, સંતના દર્શનનું પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? ત્યારે સંતે આંખ બંધ કરીને જોયું કે તો આ તો દર વર્ષે દરેક જન્મમાં નાના બાળકના રૂપમાં જ મરી જવાનો હતો, એને એવું એવો શ્રાપ હતો, પણ હવે પછી જે એનો જન્મ થશે એ જન્મ જરિયાવાડા ગામમાં થશે, એ વૈ સુથારને અહીંયા થશે, એ સુથારને અહીંયા જન્મ થશે, અને એ ભગવતીને લઈ આવનારો થશે. અને એ જ દીકરો બીજા જન્મમાં જરિયાવાડા ગામમાં વૈ સુથાર પુરુષોત્તમ એના પિતાનું નામ, માનું નામ ગંગાબાઈ, એને ત્યાં જન્મ લીધો, અને જન્મ થયો એટલે એનું નામ રાખવામાં આવ્યું જાલણ. જાલણ નાનો હતો ત્યારે સંતોએ એની રેખા જોઈ કહ્યું કે આ છોકરો નાનપણમાં ગુજરી જશે, દર જન્મમાં નાનપણમાં ગુજરે તો કે આને જો મરવાનો દેવો હોય તો, માતા પિતા બોલ્યા પુરુષોત્તમ ને ગંગાબાઈ બોલ્યા, વૈ સુથાર બે હતા, કે આને મરવાનો દેવો હોય તો એ વંશ સુથારને કહ્યું કે આને જાત્રા કરાવો, જે 68 તીર્થની યાત્રા કરી આવશે તો દીકરો મરશે નહીં. અને 68 તીર્થ માટે ક્યાં જાય? સંતો ભેગા મોકલી દીધા કે જાઓ. ચાલણ સંતો ભેગો 68 તીર્થની યાત્રામાં ગયો, અને યાત્રામાં છેલ્લે પાછો આવ્યો, 11 વર્ષની ઉંમર હતી,
અગિયાર વર્ષની ઉંમરે એક જ યાત્રામાં બાકી હતી અને યાત્રા હતી માન સરોવરની, કૈલાસની. અને કૈલાસમાં યાત્રામાં જવા માટે ગોરખનાથે રસ્તો બતાવ્યો કે આ રસ્તે તું યાત્રામાં જઈ શકશે, કઈ વાંધો નહીં. મુંજાઈ જાય, કઈ વાંધો નહીં, એવું કામ હોય તો જઈ શકો, કે હવે મારો એવો ત્રાસય નથી. એ તો ખાલી હું હસવા માટે કહેતો હોય તમને, ઇમરજન્સી હોય તો જઈ શકો, પણ મને ગમે તે ભરે ભરેલા બેઠા રહી ને તો મને આમ લાગે ખીચો ખીચ ભરાયેલા હોવા જોઈએ. લોકો એમ કહે ને કે ભાઈ સિનેમા હોલમાં ટિકિટ ન મળે એમ કથાના મંડપમાં થવું જોઈએ, બેસવાની જગ્યા ન મળવી જોઈએ. આને ક્યારે કહેવાય કે આધુનિક સમયનો આ ભગવાનનો પ્રભાવ છે, આવું સ્થૂલ હોવું જોઈએ બધામાં. અને એ રીતે માનસરોવરની યાત્રા માટે ગોરખનાથે રસ્તો બતાવ્યો અને માનસરોવરની યાત્રામાં ગયો છે. ત્યાં માનસરોવરમાં ગયા ગયા તો શિવ અને પાર્વતીની પૂજા ત્યાં બ્રાહ્મણો કરતા હતા, સામવેદના મંત્રો બોલતા હતા. અને સામવેદના મંત્રો એણે સાંભળ્યા, મંત્રો સાંભળવાની સાથે એણે પ્રાર્થના કરી ભૂદેવોને કે મને પણ થોડા મંત્રો શીખવાડો. ત્યાંના ભૂદેવો પાસે, બ્રાહ્મણો પાસે એણે સામવેદના મંત્ર શીખ્યા, પણ મંત્રમાં એને યાદ ન રહ્યા મંત્રો, એનો આરો અવરો યાદ રહ્યો. એ આરો અવરો એટલે બીજું કોઈ નહીં, જેને સરજુ કહેવામાં આવે. એ સરજુનું જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થયું. અને પછી એક દિવસ માનસરોવરની બાજુના તળાવમાં 24 પાંખડીવાળું લાલ કમળ હતું, કહ્યું કે આ મારી ભગવતીને મારે ચડાવવું. માં ભગવતી પણ લાલ સ્વરૂપમાં છે, આ કમળ પણ લાલ સ્વરૂપમાં છે. 24 પાંખડીનું એ લાલ ફૂલ લેવા માટે જાતો તો બધા રોયકો પૂજારીએ કે આની અંદર એક વાસુકી નાગ આની ચોકી કરે છે, એ તને કરડી જશે, કે જે થાય મારે ભગવતીને ચડાવવું. એને તળાવમાં કૂદકો લગાવ્યો અને જે 24 પાંખડીવાળું લાલ ફૂલ લીધું ને વાસુકી નાગે દમ સમાયરો, ત્યાં ને ત્યાં મરી ગયો. અને ભગવતી કહ્યું કે મારા માટે ફૂલ લેવા ગયો, એને જીવિત કરો, મહાદેવજીને કહ્યું. અને એને જીવિત કર્યો અને પછી માતાજીની સેવાનો એને અવસર મળ્યો. 12 વર્ષ સુધી આ જાલણ ત્યાં માનસરોવરમાં રહ્યો. અને પછી 12 વર્ષ પછી થપ પૂરું થયું 12 વર્ષનું, કહ્યું કે ભગવતી હવે હું મારા ગામમાં જવા માંગુ છું, મારી એવી ઈચ્છા છે કે તમે પણ મારી સાથે આવો. ભગવતી કહ્યું કે હું નહીં આવું, પણ હું તને મારી સાથે મારા પ્રતિકો આપું છું ને મારા પ્રતિકો આ કરંડિયામાં મૂકું છું, આ તું જ્યાં પધરાવીશ ને ત્યાં હું હાજર થઈ જઈશ સાક્ષાત, પણ જ્યાં આ કરંડિયો નીચે મૂકીશ ત્યાં હું આવું, ત્યાંથી પછી એક ડગલું પણ આગળ નહીં વધું. માતાજી એક મોર આપ્યો, એક હંસ આપ્યો અને એક શંખ આપ્યો કરંડિયામાં. એ શંખ મોર અને હંસને લઈ અને એ માનસરોવરથી આવતા આવતા શંખદ્વાર એટલે બેટ દ્વારિકા આવ્યા. આ વાત 1202 ની વાત છે, શ્રાવણ વદ 13 અને શુક્રવારના દિવસે બારોટના ચોપડે નોંધેલી વાત છે, એટલે હું કહું છું પ્રમાણ સાથે. એ જ્યારે એ શ્રાવણ વદ 13 અને શુક્રવારના દિવસે એ જાલણ શંખોદ્ધારથી જરિયાવાડા આવવા માટે જ્યારે સાંગાવાડાના દરિયા કિનારે આવ્યો અને દરિયા કિનારે આવ્યો એટલે લાંબી મુસાફરી હતી સમુદ્રની, સમુદ્રની મુસાફરીથી થાકેલો હતો. અને થાકેલો હતો ત્યાં એક પગથિયાવાળી વાવ હતી, કૂવો હતો, પાણી પીવાની ઈચ્છા થઈ અને જે હોડીમાં આવ્યો ને એ હોડી પથ્થર બની ગઈ. આજે પણ અમાસના દિવસે બામણવાડાવાળા લોકો, આજુબાજુના લોકો અમાસના દિવસે ત્યાં ધજા ચડાવવા જાય છે સાંગાવાડાના દરિયા કિનારા પાસે. અને એ જેવા જ આવ્યા એ કરંડિયો લઈને, બાજુમાં એક ઝાડ હતું કૂવાની બાજુમાં, ત્યાં એ કરંડિયો બાંધી રાખ્યો કે નીચે રાખીશ તો ભગવતી અહીંયા જ બેસી જશે, મારે તો ઝરિયાવાડા લઈ જવા છે. જેવા અંદર ગયા તો એ સમયે ત્યાં બધા જે લોકો હતા એ રબારીના નાના છોકરા બધા રમતા હતા, શામડા, છેલાણા, ઉલવા, ચાવડા શાખાના. અને એ ઝાડ ઉપર કરંડિયો બાંધ્યો તો એક ગરચર શાખાનો રબારી લાંબો હતો એ આવ્યો, એના ઉપર છોકરાઓ ચડીને કરંડિયો નીચે ઉતાર્યો. જેવો જ નીચે ઉતાર્યો કે તો હંસ દોડીને ભાગી ગયો, સમુદ્રમાં જતો રહ્યો. જે ત્યાં મોર હતો એને ત્યાંના કૂતરાઓ મારી નાખ્યો અને શંખ હતા એને જે સાથે એ હિખર વિખર થઈ ગયા. અને જ્યારે આ બહાર નીકળ્યો પાણી પીને જાલણ, એ તો વર્ષોની મહેનત, 12 વર્ષનું તપ, ભગવતીના પ્રતિકો વિખરાઈ ગયા હતા, શંખ વિખરાઈ ગયા હતા, મોરને મારી નાખ્યો અને હંસ જતો રહ્યો એટલે રેડ્યો છે જાલણ. રબારીઓ બધા ભેગા થયા, છાયા વાઢેરે કહ્યું માફ કરજો, અમારા બાળકો થી આ ભૂલ થઈ છે, અમે બરારો કરશું. રબારીઓએ બરારો કર્યો. બરારો એને કહેવાય એક પણ બાળક જમે નહીં, પાણી પણ ન પીવે. નાનું બાળક હોય તો એની માં એને દૂધપાન પણ ન કરાવે, સ્તનપાન પણ નહીં. 3.5 દિવસ સુધી બરારો કર્યો. ત્યાંના પશુ પંખીઓને ચણ નહીં, પ્રાણીઓને પાણી નહીં, નાના બાળકોને દૂધ નહીં, એમને ભૂખ તરસ ઉપર આખી જિંદગી વૈસુથારનો જે જાલણ હતો ને સરજુ ગાવા માંડી ગયો. ને એ સમયમાં ચાવંડ પ્રગટ થયા. ત્યાં 3.5 દિવસ પછી
અને ભગવતી પ્રગટ થયો. મને દાદ બાપુ યાદ આવે, એ મોગલના મોગલ માટે શબ્દો દાદ બાપુના છે કે ભગવતી આવતી હોય ત્યારે કેમ આવતી હોય, એના પગનો રણકાર કેમ આવતો હોય. ચાવંડ આવ્યા છે એ સાંગાવાડાના ધામમાં, ભગવતી પધાર્યા છે ધામમાં, પણ કેવી રીતે પધાર્યા. તારી ચરણ ચરણ ઝાલ રે ચણકે હે ખણણ ણણ ણણ કાંબી માં, તારી ખણણ ણણ